विद्यार्थी मित्रों, हूँ प्रकाश भाई बी पटेल, विजयनगर माध्यमिक शाला नारायणपुरा अमदावाद, गणित विज्ञान शिक्षक। आज आप धोरण दस विषय विज्ञान प्रकरण बे एसी बेस अने क्षार विषय भणीशुं। एसिड तो जेना गुणधर्मो अपने जानिए छे के जे स्वादे खाटा होय अने ते भूरा लिटमस ने लाल बनावे। याद रखवा माटे मैं टूंकमा अहींया दर्शाव्युं छे ए भूरा, ए एटले एसिड, भूरा ने लाल बनावे। एज रीते बेज जे स्वादे तूरा अने ते लाल लिटमस पेपर ने भूरू बनावे, जेने टूंकमा बे लाबू, बे एटले बेस, लाल ने भूरो बनावे। सूचक एसिड अने बेस नी प्रक्रियामां रंग परिवर्तन करता पदार्थ ने आपणे सूचक कहीए छे, जेमां केटलाक कृत्रिम अने केटलाक कुदरती सूचको होय छे। कृत्रिम सूचको जेवा के मिथाइल ओरेन, फिनोल थेलिन, एज रीते कुदरती सूचको मां हळदर, लाल कोबीजना पान वगैरे नो उपयोग थाय छे। तमे जाणो छो के केटलाक एसिड जाणीता छे, जेवा के HCl हाइड्रोक्लोरिक एसिड, H2SO4 सल्फ्यूरिक एसिड, HNO3 नाइट्रिक एसिड, CH3COOH एसिटिक एसिड। एज रीते बेस NaOH सोडियम हाइड्रोक्साइड, KOH पोटेशियम हाइड्रोक्साइड, CaOH ट्वाइस तो कैल्शियम हाइड्रोक्साइड, NH4OH एमोनियम हाइड्रोक्साइड। आवा पण बीजा अनेक एसिड अने बेस जाणीता छे। एसिड बेस ना रासायणिक एक एक उदाहरण याद राखीने तमारे तैयार करवो पड़े। पहलो गुणधर्म एसिड अने बेज नी धातु साथे, तो एसिड अने बेज ज्यारे धातु साथे प्रक्रिया करे त्यारे हमेशा क्षार अने हाइड्रोजन वायु उत्पन्न करे। उदाहरण में आपणे एसिड नु उदाहरण लईए तो के सल्फ्यूरिक एसिड H2SO4 नी धातु जिंक एटले ZN साथे प्रक्रिया थाय तो जिंक सल्फेट ZnSO4 क्षार अने हाइड्रोजन वायु H2 उत्पन्न थाय। आज रीते बेस तरीके हूँ सोडियम हाइड्रोक्साइड NaOH नी जिंक धातु એટલે વત્તા ZN સાથે રાસાયણિક પ્રક્રિયા થાય એટલે Na2ZnO2 જેને આપણે સોડિયમ ઝિંકેટ નામનો ક્ષાર કહીએ અને સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે। બીજો ગુણધર્મ ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ। ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ ને ધાતુ બાય કાર્બોનેટ પણ કહેવાય, જેની એસિડ સાથે પ્રક્રિયા। તો અહીંયા હું ધાતુ કાર્બોનેટમાં સોડિયમ ધાતુનો કાર્બોનેટ સોડિયમ કાર્બોનેટ Na2CO3 ની એસિડ તરીકે હાઇડ્રોક્લોરિક એસિડ એટલે HCl સાથે પ્રક્રિયા કરું તો અહીંયા ક્ષાર, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ, ક્ષારમાં અહીંયા NaCl સોડિયમ ક્લોરાઇડ મુક્ત થાય। પ્રક્રિયા હંમેશા નવમા ધોરણમાં તમે ભણી નાયા છો કે કોઈ પણ રાસાયણિક સમીકરણ હંમેશા સંતુલિત અવસ્થામાં હોવું જોઈએ, જેથી અહીંયા HCl ને 2 વડે, NaCl ને 2 વડે ગુણેલા છે, કારણ કે બંને બાજુ પ્રક્રિયામાં ભાગ લેતા દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન હોવી જોઈએ। હવે હું ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ, તો સોડિયમ ધાતુનો હાઇડ્રોજન કાર્બોનેટ જેને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા સોડિયમ બાય કાર્બોનેટ કહીએ, જેનું અણુસૂત્ર NaHCO3
વત્તા એસિડ તરીકે હાઇડ્રોક્લોરિક એસિડ એટલે HCl પ્રક્રિયા થાય એટલે NaCl ક્ષાર સોડિયમ ક્લોરાઇડ વત્તા પાણી H2O વત્તા કાર્બન ડાયોક્સાઇડ CO2 મળે છે. દોસ્તો આ પ્રક્રિયા દ્વારા મળતો જે કાર્બન ડાયોક્સાઇડ છે એને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે ચૂનાના પાણીમાંથી પસાર કરવામાં આવે તો આપણને કેલ્શિયમ કાર્બોનેટ ચૂનાનો પથ્થર CaCO3 મળે વત્તા પાણી H2. આ કેલ્શિયમ કાર્બોનેટના જલીય દ્રાવણમાં એટલે CaCO3 વત્તા H2 જલીય એટલે પાણીમાં ભરેલું દ્રાવણ એટલે પાણી છે એમાં હજી વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરો તો તમને કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા કેલ્શિયમ બાયકાર્બોનેટ CaHCO3 વાઈશ મળે છે. એના પછીનો ગુણધર્મ એસિડ અને બેઝની પરસ્પર પ્રક્રિયા. તો એસિડ અને બેઝ અથવા બેઝ અને એસિડ જ્યારે પ્રક્રિયા કરે ત્યારે હંમેશા ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય. આ પ્રક્રિયાને આપણે તટસ્થીકરણની પ્રક્રિયા કહીએ છીએ. ઉદાહરણમાં એસિડ તરીકે મેં હાઇડ્રોક્લોરિક એસિડ HCl લીધો, બેઝ તરીકે મેં સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH લીધો, બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ એટલે ક્ષાર સોડિયમ ક્લોરાઇડ NaCl વત્તા પાણી H2O મળે છે. ફરીથી એસિડની બેઝ સાથે અથવા બેઝની એસિડ સાથે પ્રક્રિયા થાય ત્યારે હંમેશા ક્ષાર અને પાણી મળે જેને તટસ્થીકરણની પ્રક્રિયા કહીએ છીએ. એના પછીનો ગુણધર્મ ધાત્વીય ઓક્સાઇડ જે બેઝિક ઓક્સાઇડ તરીકે પણ ઓળખાય જેની એસિડ સાથે પ્રક્રિયા. તો કોપર ધાતુનો ઓક્સાઇડ કોપર ઓક્સાઇડ CuO ની એસિડ તરીકે હાઇડ્રોક્લોરિક એસિડ HCl લઈએ એની સાથે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે આપણને ક્ષાર કોપર ક્લોરાઇડ CuCl2 પ્રાપ્ત થાય વત્તા પાણી. એ જ રીતે આગળનો ગુણધર્મ અધાત્વીય ઓક્સાઇડની બેઝ સાથે પ્રક્રિયા. અધાત્વીય ઓક્સાઇડ એ એસિડિક ઓક્સાઇડ પણ કહેવાય છે જેમાં મેં કાર્બન ધાતુનો ઓક્સાઇડ કાર્બનનો ઓક્સાઇડ જે અધાત્વીય ઓક્સાઇડ છે કાર્બન ડાયોક્સાઇડ CO2 ની બેઝ સાથે બેઝ તરીકે અહીંયા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH2 લીધું એની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ એટલે કેલ્શિયમ કાર્બોનેટ ચૂનાનો પથ્થર CaCO3 વત્તા પાણી. અહીંયા ચૂનાનો પથ્થર પણ ક્ષાર છે એટલે ક્ષાર વત્તા પાણી ઉત્પન્ન થાય. આ જ સમીકરણ ઉપર પણ આવી ગયું. ત્યાર પછીનો મુદ્દો છે એસિડ બેઝમાં શું સમાનતા છે. તો એના માટે એક પ્રયોગ છે. પ્રયોગમાં એક આવું બીકર લેવાનું, તળિયે રબરના બૂચને ગોઠવવાનું, તેમાં બે ખીલીઓ ઊભી કરવાની. આ બે ખીલીઓ સાથે વિદ્યુત વાહક તારનું જોડાણ બંને બાજુથી તમે જુઓ તો સૌ પ્રથમ અહીંયા વીજ કોષ, પછી બલ્બનું જોડાણ, પછી સ્વીચનું જોડાણ કરવાનું. એના પછી બીકરમાં અડધે સુધી મંદ હાઇડ્રોક્લોરિક એસિડ લીધો છે. તમે અવલોકન કરવાનું કે આપણે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ લીધો તો બલ્બ પ્રકાશિત થયો કે નહીં. એ જ રીતે મંદ HCl ની જગ્યાએ ગ્લુકોઝ, આલ્કોહોલ, H2SO4, NaOH, CaOH2, પાણી, નિસ્યંદિત પાણી વારાફરતી લઈને આ પ્રયોગ કરીએ અને એના અવલોકનો નોંધીએ કે બલ્બ પ્રકાશિત થાય છે કે નથી થતો. તો યાદ રાખી લેજો કે તમે જ્યારે પદાર્થ તરીકે ગ્લુકોઝ, આલ્કોહોલ કે નિસ્યંદિત પાણી લેશો તો બલ્બ પ્રકાશિત નહીં થાય કારણ કે તેમના
આયનીકરણ થવાથી આયનો મુક્ત થતા નથી, પરિણામે વિદ્યુતનું વહન જે વીજકોષમાંથી થાય તે થતું નથી, એટલે બલ્બ પ્રકાશિત થતો નથી. જ્યારે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ, મંદ સલ્ફ્યુરિક એસિડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કે પાણી તમે લો એટલે બલ્બ પ્રકાશિત થશે, કારણ કે એમાં આયનો મુક્ત થાય છે જેથી બલ્બ પ્રકાશિત થાય છે. નિસ્યંદિત પાણીમાં આયનો મુક્ત થતા નથી, સાદા પાણીમાં આયનો મુક્ત થાય છે. હવે એસિડ બેઝની પ્રક્રિયાની વાત કરું ફરીથી કે એક કસનળીમાં તમે જ્યારે બેઝ લો NaOH અને પછી તમે એમાં ફિનોલ ફેરિન નામનો સૂચક ઉમેરો એટલે ગુલાબી રંગ આવશે. પછી તેમાં બે ટીપા તમે હાઇડ્રોક્લોરિક એસિડ નાખશો એટલે એ ગુલાબી રંગ ધીમે ધીમે દૂર થાય છે અને આપણને સોડિયમ ક્લોરાઇડ મીઠું અને પાણી પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આ રીતે તમે મુદ્દા લખીને તમે તૈયાર કરશો તો રસાયણ વિજ્ઞાનમાં કોઈ જ વાંધો નહીં આવે. ખાસ રસાયણ વિજ્ઞાનના પ્રકરણ તૈયાર કરવા માટે તમારે કોઈ પણ પદાર્થના રાસાયણિક નામ અને તેના અણુ સૂત્રો આવડવા એ ખૂબ જરૂરી છે. આગળ હવે આપણે જોઈએ એસિડ અથવા બેઝનું પાણીના દ્રાવણમાં શું થાય. તો કે શુષ્ક એસિડ એ એસિડિક નથી હોતો, જ્યારે તેને પાણીમાં નાખી તેનું જલીયકરણ દ્વારા જલીય દ્રાવણ મેળવીએ ત્યારે તે એસિડિક બને છે અને આ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા મુક્ત થતી હોવાથી તેને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા પણ કહીએ. હવે એસિડને જ્યારે પાણીમાં નાખો ત્યારે તેમાં H+ આયન એટલે હાઇડ્રોજન આયન અથવા H3O+ આયન એટલે હાઇડ્રોનિયમ આયન મુક્ત થાય. એ જ રીતે બેઝની વાત, કે બેઝને જ્યારે પાણીમાં નાખો ત્યારે તેનું જલીય દ્રાવણ જે બને તેમાં OH- આયન મુક્ત થાય છે. મંદન પ્રક્રિયા, મંદન પ્રક્રિયા કોને કહેવાય? તો જ્યારે દ્રાવણમાં એસિડિક દ્રાવણમાં H+ આયન અથવા બેઝિક દ્રાવણમાં OH- આયનની સાંદ્રતામાં ઘટાડો થાય તો તે પ્રક્રિયાને આપણે મંદન પ્રક્રિયા કહીએ. જેમ કે સાંદ્ર એસિડને મંદ એસિડ બનાવવો હોય તો તેમાં પાણી નાખવું પડે. હવે આમાં બે ક્રિયા છે, એસિડમાં પાણી નાખવું એ વધારે હિતાવહ છે કે પાણીમાં એસિડ નાખવો એ વધારે હિતાવહ છે? તો યાદ રાખો કે જ્યારે તમે સાંદ્ર એસિડમાં પાણી નાખો ત્યારે ઉષ્માક્ષેપક પ્રક્રિયાને કારણે ઉષ્મા મુક્ત થાય અને એમાંથી જે પાણીના ટીપા ઉછળે અને તમારી ચામડી ઉપર પડે તો તમે દાઝી શકો છો. એટલે વધારે હિતાવહ પાણીમાં એસિડ નાખો ધીમે ધીમે, એટલે એ એસિડ મંદ થતો જાય. આ વધારે હિતાવહ પ્રક્રિયા છે. પાણીમાં જ્યારે એસિડ નાખો એટલે એસિડના H+ આયન અથવા H3O+ આયનની સાંદ્રતામાં ઘટાડો થાય જેથી તેને મંદન પ્રક્રિયા કહે છે. એસિડ અથવા બેઝ દ્રાવણો કેટલા પ્રબળ છે તો તે જાણવા માટે pH માપક્રમ વિશે આપણે જાણવું પડે. સર સોરેન્સને આપણને pH માપક્રમ આપ્યો કે જે દ્રાવ્યની સાંદ્રતાને જે માપક્રમમાં માપી શકાય તે માપક્રમને pH માપક્રમ કહ્યો. આ pH માપક્રમ ઉપરથી પદાર્થ એસિડ બેઝ કે તટસ્થ છે તે જાણી શકાય. આ pH માપક્રમ 0 થી 14 આંક સુધી વિસ્તરેલો છે. 0 થી જેમ જેમ વધે તેમ pH વધે અને pOH ઘટે. તમે આ બાજુ આવો તો pOH ઘટે અને pH વધે. જો pH બરાબર 7 હોય તો તેને તટસ્થ કહેવાય અને pH નું માપ 7 કરતા ઓછું હોય તો એને એસિડ, 7 કરતા વધુ હોય તો એને બેઝ.
आ જાણવાની રીતો ઘણી બધી છે, સાર્વત્રિક સૂચકનો ઉપયોગ કરીને પણ એસિડ બેઝ કે તટસ્થ જે તે જાણી શકાય, પીએચ પેપરનો ઉપયોગ કરીને પણ તે એસિડ બેઝ કે ક્ષાર જે જાણી શકાય. તમારા પુસ્તકમાં એક રંગોની પટ્ટી આપેલી છે જેમાં 14 રંગોના શેડ આપેલા છે. તમે પાણીમાં કોઈ પદાર્થને નાખો ને રંગ પરિવર્તન થાય, એ રંગ આ પટ્ટીના કયા રંગ સાથે સામ્યતા ધરાવે, ધારો કે 9 નંબરના રંગ સાથે સામ્યતા ધરાવે તો એ દ્રાવણનું પીએચ 9 છે. પીએચ 9 હોય એટલે એ બેઝિક છે એમ કહેવાય. જેમ પીએચ ઓછું એમ એ વધુ એસિડિક, જેમ પીએચ વધુ તેમ તે વધુ બેઝિક એમ કહેવાય. દૈનિક જીવનમાં પીએચ નું મહત્વ, સજીવના અસ્તિત્વમાં પીએચ નું મહત્વ, તો આપણે જાણીએ છીએ કે દરેક સજીવો 7 થી 7.8 પીએચ માં એ પોતાની ક્રિયાઓ યોગ્ય રીતે કે સારી રીતે કરી શકે, જેથી તેનું અસ્તિત્વ સારી રીતે ટકી રહે. વરસાદના પાણીનું પીએચ મૂલ્ય 5.6 કરતા ઓછું હોય, 5.6 કરતા ઓછું એટલે એ વધુ એસિડિક કહેવાય. આવું વરસાદનું પાણી નદી કે દરિયામાં વળે એટલે નદી અથવા દરિયામાં જે જળચર સજીવો હોય તેના અસ્તિત્વ માટે ખતરો ઉભો કરે છે. જમીનમાં પીએચ નું મહત્વ, તો કે જો જમીનનું પીએચ મૂલ્ય 6.5 થી 7.3 હોય તો તેમાં છોડની વૃદ્ધિ અને વિકાસ ખૂબ સારી રીતે થાય છે. પણ જો જમીનમાં પીએચ મૂલ્ય 6.5 કરતા ઓછું હોય, 6.5 કરતા ઓછું એટલે એસિડિક હોય તો એને એસિડિક જમીન, અને એ જ રીતે પીએચ નું મૂલ્ય 7.3 કરતા વધુ હોય તો તેવી જમીનને બેઝિક જમીન કહેવાય, જેમાં છોડની વૃદ્ધિ અને વિકાસ સારી રીતે થઈ શકશો નથી. તે માટે સૌ પ્રથમ આવી જમીનને તટસ્થ કરવી પડે. તો એસિડિક જમીનને તટસ્થ કરવા લાઇમ એટલે કેલ્શિયમ ઓક્સાઇડ CaO ઉમેરવામાં, અને બેઝિક જમીનને તટસ્થ કરવા જીપ્સમ એટલે CaSO4 2 H2O ઉમેરવામાં આવે છે. પાચન તંત્રમાં પીએચ નું મહત્વ, આપણે જાણીએ છીએ કે આપણે ખોરાક લઈએ એટલે એ જઠરમાં જાય, તરત જ તે વખતે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય જે જઠરમાં આવેલા ખોરાકનું પાચન કરે છે. ક્યારેક જ્યાં આ એસિડનું પ્રમાણ વધી જાય એટલે આપણને છાતીમાં દર્દ અને બળતરા થાય, જેને આપણે એસિડિટી કહીએ છીએ. આ એસિડિટીને દૂર કરવા આપણે બેઝિક પદાર્થો જેને એન્ટાસિડ કહીએ તે લઈએ છીએ. ઘરમાં પણ આવા રસોડામાં બેઝિક પદાર્થોમાં ખાવાના સોડાનો ઉપયોગ કરી શકાય. તમે પાણીમાં થોડોક ખાવાનો સોડા નાખી એ પાણી પી જાઓ એટલે તમારી એસિડિટી થોડા સમયમાં દૂર થઈ જાય. તમે ઇનો જ વિશે જાણો છો, ઇનોમાં પણ બેઝિક પદાર્થ જ હોય છે, પાણીમાં નાખો એ ઇનોનું પાણી પી જાઓ એટલે તમને થોડી સેકન્ડોમાં એસિડિટીમાં છુટકારો થાય, કારણ કે આ બેઝિક પદાર્થ લેવાથી એ વધારાના એસિડને તટસ્થ કરે એટલે એની એસિડિકતા નાબૂદ થાય, જેથી એસિડિટીમાંથી છુટકારો મળે. દાંતનું સડ, આપણે લીધેલા ખોરાકમાં સરકરા અને વિવિધ પદાર્થોનું બેક્ટેરિયા દ્વારા સડવાની ક્રિયા થાય એટલે એસિડ ઉત્પન્ન થાય. આ એસિડ જો 5.5 કરતા ઓછો એટલે કે પીએચ મૂલ્યનું 5.5 કરતા ઓછું હોય તો એ વખતે દાંતની ઉપર આવેલું મજબૂત પડ કેલ્શિયમ ફોસ્ફેટ જેનું આવરણ દૂર થાય એટલે દાંતનું સડવું એટલે દાંતનું ક્ષયન થાય એમ કહીએ છીએ. આ ન થાય તે માટે આપણે જમ્યા પછી અવશ્ય બ્રશ કરવું જોઈએ. આપણે બ્રશ કરવા માટે જે ટૂથપેસ્ટ લઈએ છીએ એમાં પણ બેઝિક પદાર્થો હોય છે, જે આપણા મોંમાં એસિડનું પ્રમાણ વધી ગયું છે એને ઓછું કરી નાખે, પરિણામે દાંતનું ક્ષયન થતું અટકાવે છે. મધમાખીના ડંખમાં, મધમાખી કે કીડી જ્યારે આપણને ડંખ મારે ત્યારે જે જગ્યાએ ડંખ મારે ત્યાં આગળ નાનું લાલ રંગનું ચામઠું થઈ જાય,
જગ્યાએ આપણને બળતરા અને દર્દ અને ખંજવાળ આવે, હવે તમારે એને તાત્કાલિક એમાંથી મુક્તિ મેળવવી હોય તો તમારા ઘરમાં બેઝિક પદાર્થ તરીકે ખાવાનો સોડા હોય, બે ચાર ટીપા પાણીના નાખી એ ડંખની ફરતે તમે લગાડી દો, એટલે એ બેઝિક પદાર્થ જે એસિડનો સ્ત્રાવ તમારા શરીરમાં થયો છે એને શોષી લે, એટલે તરત ગર્ભમાંથી તમને મુક્તિ મળે. એ જ રીતે કૌવચ નામની વનસ્પતિ આવે, એના પણના ડંખ જયારે તમને મારે ત્યારે તે તમારા શરીરમાં મિથેનોઇક એસિડ નો સ્ત્રાવ કરે, તે જગ્યાએ તમને દર્દ થાય તો આમાંથી પણ મુક્ત થવા આપણે આવા બેઝિક પદાર્થો એની ફરતે લગાડી દઈએ તો એ વધારાના એસિડને શોષી લે, પરિણામે તમને દર્દમાંથી મુક્તિ. શા એસિડ અને બેઝ વિથ સ્ટીરેની વાત પૂરી થઈ. હવે આપણે ક્ષાર વિશે, ક્ષાર ઘણા બધા છે, દરિયામાં તો પુષ્કળ પ્રમાણમાં વિવિધ ક્ષારો મળે છે. કેટલાક ક્ષારો મેં અહીંયા લખેલા છે, પોટેશિયમ સલ્ફેટ K2SO4 સોડિયમ ક્લોરાઇડ NaCl સોડિયમ નાઇટ્રેટ NaNO3 એમોનિયમ ક્લોરાઇડ NH4Cl. આ ક્ષાર પણ એસિડિક હોય, તટસ્થ હોય, બેઝિક હોય, એ પણ પીએચ માપક્રમની મદદથી જાણી શકાય. જો ક્ષારનું પીએચ મૂલ્ય 7 હોય તો તટસ્થ ક્ષાર, પીએચ મૂલ્ય 7 કરતા ઓછું હોય તો એસિડિક ક્ષાર, અને પીએચ મૂલ્ય 7 કરતા મોટું હોય તો એને બેઝિક ક્ષાર કહીએ છીએ. કેટલાક ક્ષાર તમારા પુસ્તકમાં અભ્યાસક્રમમાં આપેલા છે, જેની બનાવટ અને એના ઉપયોગો વિશેની માહિતી જે 3 માર્કના પ્રશ્ન માટે ખૂબ ઉપયોગી. પહેલો રસાયણ આવું આપણને મળે છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, જેનું અણુસૂત્ર NaOH છે. આ પદાર્થ બનાવવા માટેની પ્રક્રિયા જેને ક્લોર આલ્કલી ક્રિયા કહીએ છીએ, જેમાં મીઠું એટલે સોડિયમ ક્લોરાઇડની પાણી સાથે પ્રક્રિયા થાય, એટલે આપણને સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH વત્તા ક્લોરિન Cl2 વત્તા હાઇડ્રોજન વાયુ H2 મળે છે, જેમાં Cl2 એ ઋણ આયન ધરાવે એટલે હંમેશા ધનધ્રુવ NO રૂપ પર મળે, H2 હાઇડ્રોજન જે ધન આયન એટલે હંમેશા ઋણ ધ્રુવ એટલે કેથોડ ઉપર મળે છે. આ ક્લોર ક્રિયા દ્વારા મળતી આ 3 નિપજ સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH ક્લોરિન અને હાઇડ્રોજન જેના ઉપયોગો અહીંયા નીચે આપેલા છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ તો કે કોઈ પણ પદાર્થ ઉપર ચોટેલા ગ્રીઝને દૂર કરવા, સાબુ અને પ્રક્ષાલકોની બનાવટમાં, કાગળને સ્વચ્છ કરવા, કૃત્રિમ રેસાઓની બનાવટમાં, ક્લોરિન જળ ઉપચારની ક્રિયામાં, પાણીને જંતુ રહિત કરવા, પીવીસી પોલિવિનાઇલ ક્લોરાઇડની બનાવટમાં, CFC ક્લોરો ફ્લોરોકાર્બનની બનાવટમાં, અને કેટલાક કીટકોનો નાશ કરવા વપરાતી દવાઓ જેને કીટનાશકો કહીએ તેની બનાવટમાં પણ આ ક્લોરિન ઉપયોગ. હાઇડ્રોજન જેનો ઉપયોગ બળતણ તરીકે થાય, માર્ગેરિનિંગ એટલે વનસ્પતિ તેલના હાઇડ્રોજિનેશન પ્રક્રિયામાં પણ તેનો ઉપયોગ થાય, અને ખાતર બનાવવા માટે પાયાનો પદાર્થ જેને આપણે એમોનિયા કહીએ એ એમોનિયાની બનાવટમાં પણ તેનો ઉપયોગ થાય છે. આગળનો બીજો પદાર્થ વિરંજન પાવડર એટલે બ્લીચિંગ પાવડર. આપણે આગળની પ્રક્રિયામાં સોડિયમ હાઇડ્રોક્સાઇડમાં જોઈ નાખ્યા કે જેમાં ક્લોરિન વાયુ ઉત્પન્ન થતો તો એ ક્લોરિન વાયુને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે ચૂનાના નીકળ્યા પાણીમાંથી પસાર કરો, એટલે તમને વિરંજન પાવડર જેનું અણુસૂત્ર છે CaOCl2 જેને કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ કહીએ વત્તા પાણી એટલે H2. તો આ રીતે આપણે વિરંજન પાવડર બનાવી શકીએ છીએ, જેના ઉપયોગો કાગળ અથવા કાપડ ઉદ્યોગમાં તેને સ્વચ્છ કરવા, એ જ રીતે પાણીને જંતુરહિત કરવા, તેમજ કેટલીક પ્રક્રિયાઓમાં ઓક્સિડેશન કરતા તરીકે તેનો ઉપયોગ થાય છે. તેના પછી બેકિંગ સોડા જેને આપણે ખાવાનો સોડા કહીએ, જે મંદ બિનક્ષારીય બેઝ તરીકે હોય છે જેની બનાવટ
तो सोडियम क्लोराइड ना द्रावण में एटले घटता पानी कार्बन डाइऑक्साइड और एमोनियम नो उपयोग करिए NaCl प्लस H2O प्लस CO2 प्लस NH तो एमनी वच्चे रासायनिक प्रक्रिया थई आपने बेकिंग सोडा एटले खावानो सोडा जेने सोडियम हाइड्रोजन कार्बोनेट अथवा सोडियम बाइकार्बोनेट NaHCO3 कहिए ते बने। બીજી નિપજ તરીકે આપણને NH4Cl એટલે એમોનિયમ ક્લોરાઇડ મળે છે। હવે આ જે આપણને બેકિંગ સોડા એટલે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ મળ્યો એને જો ગરમ કરવામાં આવે તો આપણને સોડિયમ કાર્બોનેટ Na2CO3 પ્લસ પાણી H2O પ્લસ કાર્બન ડાયોક્સાઇડ મળે છે। તો આ રીતે તેનું ઉષ્મીય વિઘટન થવાથી આપણને આવી જુદી જુદી નિપજો પ્રાપ્ત થાય છે। એના ઉપયોગો તો કે બેકિંગ સોડા અને ટાર્ટરિક એસિડના મિશ્રણને આપણે બેકિંગ પાવડર કહીએ છીએ। આ બેકિંગ પાવડરને ગરમ કરો એટલે એમાં ઉત્પન્ન થતો કાર્બન ડાયોક્સાઇડને લીધે પાઉ અને બ્રેડ ઓછા બનાવવા તેનો ઉપયોગ થાય। એ જ રીતે એસિડિટીમાં રાહત મેળવવા એન્ટાસિડ તરીકે તેનો ઉપયોગ થાય અને આગ લાગી હોય તો એને બુઝાવવા માટે એટલે કે અગ્નિશામક તરીકે પણ તેનો ઉપયોગ થાય છે। ધોવાનું સોડા જેને વોશિંગ પાવડર પણ કહીએ। આપણે ઉપર જોયું સોડિયમ કાર્બોનેટ કેવી રીતે મળે તો સોડિયમ બાયકાર્બોનેટનું ઉષ્મીય વિઘટન થાય એટલે સોડિયમ કાર્બોનેટ મળે। એનું પાણીમાં પ્રક્રિયા કરીએ એટલે 10H2O ત્યારે આપણને Na2CO3×10H2O જે આપણે ધોવાના સોડા તરીકે એટલે કે વોશિંગ સોડા તરીકે ઓળખીએ છીએ જે બેઝિક ક્ષાર છે। આ પ્રક્રિયા એ પુનઃ સ્ફટિકીકરણ પ્રક્રિયા કહેવાય છે। શું ખરેખર ક્ષારના સ્ફટિક શુષ્ક હોય છે તો કે ના, કોઈ પણ ક્ષારનો સ્ફટિક શુષ્ક ના હોય, એમાં પાણીના અણુઓ રહેલા જ હોય। ઉદાહરણમાં મેં અહીંયા કોપર સલ્ફેટ CuSO4×5H2 જો અહીંયા પાણી છે Na2CO3 સોડિયમ કાર્બોનેટ × 10H2O એટલે કે વોશિંગ સોડા એમાં પણ પાણી છે। અહીંયા પણ જુઓ કેલ્શિયમ સલ્ફેટ × 2H2O એટલે જીપ્સમ તો એમાં પણ પાણી છે। આ બધા પાણી ધરાવતા ક્ષાર છે એટલે એ શુષ્ક ન કહેવાય। છેલ્લો પદાર્થ પ્લાસ્ટર ઓફ પેરિસ POP, જીપ્સમ એટલે CuSO4×2H2O ને 373 કેલ્વિન તાપમાને ગરમ કરો એટલે આપણને CuSO4×1/2H2O પ્લસ 1×1/2H2O પ્રાપ્ત થાય જેમાં CuSO4×1/2H2O જેને આપણે પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે કે POP કહીએ જેને કેલ્શિયમ સલ્ફેટ હેમી હાઇડ્રેટ એવા રાસાયણિક નામથી પણ ઓળખીએ છીએ। એના ઉપયોગો તો બહુ સરળ તમે બધા જાણો છો કે ઘરમાં સીલિંગ એટલે છતને ડેકોરેટિવ બનાવવા તેનો ઉપયોગ થાય। ભાંગેલા હાડકા ને યોગ્ય સ્થિતિમાં ગોઠવવા એટલે ફ્રેક્ચર થયું હોય ત્યારે આપણે જે પ્લાસ્ટર કરાવીએ તેમાં દાંતના ચોકઠા બનાવવા, ગરડા માણસોના દાંત પડી જાય એટલે ચોકઠું બનાવે તો એમાં પણ આ પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ થાય। મૂર્તિઓ બનાવવા, પ્રયોગના સાધનોને અવાજ ચુસ્ત કરવા પણ આ પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણું આ પ્રકરણ 2 એસિડ બેઝ અને ક્ષાર એ પૂર્ણ થાય છે। જે આ વિગતો મેં સમજાવી અને તમે પાઠ્યપુસ્તક લઈને બેસશો અને પછી દરેક રીતે વાંચતા જશો અને સમજતા જશો તો બહુ સરળતાથી તમારે આ પાઠ તૈયાર થઈ જશે। તો આ પ્રકરણમાં આવતા દરેક પ્રશ્નોના જવાબો તમારા ચોપડામાં સારી રીતે લખી નાખવાના અને તૈયાર